નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભારત વર્ચ્યુઅલ યુનિવર્સિટી દ્વારા સમાજ સેવા માટે જયેશ ઠક્કરને ડોક્ટરેટની માનદ પદવી એનાયત કરાઈ. સમાજમાં ઉત્કૃષ્ટ કાર્ય કરતા લોકોને ભારત વર્ચ્યુઅલ યુનિવર્સિટી ફોર પીસ એન્ડ એજ્યુકેશન ડોક્ટરેટથી સન્માનિત કરતી રહે છે. આ ક્રમમાં યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન જીનેવાથી રજીસ્ટર્ડ ભારત વર્ચ્યુઅલ યુનિવર્સિટી ફોર પીસ એન્ડ એજ્યુકેશનના રાષ્ટ્રીય નિયામક ડોક્ટર પ્રદ્યુમન સિન્હા દ્વારા સામાજિક સેવા માટે સંસ્કારી નગરીના જયેશ ઠક્કરને ડોક્ટરેટની માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા. જયેશ ઠક્કર છેલ્લા બે દાયકા ઉપરાંતથી બિન વ્યવસાયી રીતે ગરબાનું આયોજન કરે છે. ગુજરાતી સંસ્કૃતિના વારસાને જાળવી રાખવા તેઓ ગરબાનું આયોજન કરતા બહેન અને દીકરીઓને વિનામૂલ્યે પ્રવેશ આપે છે. એટલું જ નહીં, કોઈપણ પ્રકારની જાહેરાત લીધા વિના તેઓ માત્ર સામાજિક હેતુસર ગરબા કરતા આવ્યા છે, જેની યુનિવર્સિટીએ નોંધ લીધી હતી અને તેમને આ સન્માન એનાયત કરવામાં આવ્યું છે. આ માનદ પદવીના પ્રશસ્તિપત્ર, ટ્રોફી, અંગવસ્ત્ર અને પુષ્પગુચ્છથી ડોક્ટર જયેશ ઠક્કરને સન્માનિત કરવામાં આવ્યા. સાથે રાષ્ટ્રસર્જન અભિયાન તરફથી દાદાશ્રી બાબુ રામવિલાસ સિંહ સન્માન પણ સાહિત્ય, સંસ્કૃતિ અને સમાજ નિર્માણ માટે રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રદ્યુમન સિન્હા દ્વારા ડોક્ટર જયેશ ઠક્કરને એનાયત કરવામાં આવ્યું. એમએસ યુનિવર્સિટીના સિન્ડિકેટ અને સેનેટ સભ્ય જીગર ઇનામદાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે ભારત વર્ચ્યુઅલ યુનિવર્સિટી તરફથી મને ડૉક્ટર ડિગ્રી આપવામાં આવી છે, જે છેલ્લા 24 વર્ષથી હું સાંસ્કૃતિક માતાજીના ગરબા તેમજ બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિઓને સંકળાયેલ હોવાથી તે લોકોના ધ્યાનમાં આવવાથી તેમનો એ લોકોએ મારો સંપર્ક કર્યો અને આ ડૉક્ટર ડિગ્રી આપવા માટે તેમની જ્યુરીમાં મારી પ્રોફાઇલ મોકલી આપી અને તે જ્યુરીએ પાસ કરી અને ફાઇનલી એ લોકોએ મને ડૉક્ટરેટ ડિગ્રી આપી અને ડૉક્ટર પ્રદ્યુમન સાહેબ જાતે અહીં દિલ્હીથી આવ્યા ડિગ્રી આપવા માટે. અને આનાથી વધારે સારી ક્ષણ શું હોઈ શકે જીવનમાં, એટલે ખૂબ જ ખુશી અનુભવું છું, ગૌરવ અનુભવું છું અને ડૉક્ટર પ્રદ્યુમનજીનો ખૂબ ખૂબ આભારી છું કે આ ડિગ્રી આપી, ડૉક્ટર ડિગ્રી આપી અને મને સન્માનિત કર્યો તે બદલ હું ખૂબ જ આભારી છું. થેન્ક યુ. અને શ્રેય માતાજીને આપી રહ્યો છું, વડોદરા શહેરની પ્રજાને આપી રહ્યો છું અને જે સેવાકીય પ્રવૃત્તિ કરતાં કરતાં જે આ યુનિવર્સિટીની જે ટીમ છે, જેમને શોધ કરતાં કરતાં એક મારી શોધ કરી ગુજરાતમાં કે આ વ્યક્તિને આપણે આવવો છે, તો હું આ યુનિવર્સિટીનો પણ ખૂબ ખૂબ આભારી છું અને આ માન હું એમને આપીશ. આજ ભારત વર્ચ્યુઅલ યુનિવર્સિટી ફોર પીસ એન્ડ એજ્યુકેશન રજિસ્ટર્ડ યુનાઇટેડ નેશન જિનેવા એન્ડ ભારત મેં નીતિ આયોગ મેં રજિસ્ટર્ડ યુનિવર્સિટીને વડોદરા કે વિલક્ષણ પ્રતિભા સાહિત્યિક સાંસ્કૃતિક સમાજ સેવા નારી સશક્તિકરણ મેં કાર્ય કો દેખતે હુએ વિગત જયેશ ઠક્કર ભાઈ 35 સાલ સે સમાજ સેવા કે કાર્ય મેં હરનિશ અપની સેવા દે રહે હૈ. इसके सेवा कार्यों को देखते हुए भारत वर्चुअल यूनिवर्सिटी ने ऑनरी काउच पे आज के इस समारोह में अवार्ड सेरेमनी में डॉक्टरेट ऑफ फिलॉसफी से आज सम्मानित किया गया है. और आज से जयेश भाई ठक्कर डॉक्टर जयेश भाई ठक्कर के नाम से जाने जाएंगे. इसके अलावा राष्ट्रीय जन अभियान के प्रणेता सृजन क्रांति के संस्थापक दादाश्री महान स्वतंत्रता संग्राम सेनानी समाज सुधारक किसान नेता सम्मान 2023 जो कि भारत के विलक्षण प्रतिभाओं को साहित्यिक सांस्कृतिक राष्ट्र निर्माण समाज निर्माण के क्षेत्र में प्रदान किया जाता है, आज उस अवार्ड से भी इनको सम्मानित किया गया है. ये सब हम लोगों के लिए आज हर्ष का विषय है और वडोदरा शहर के लिए ગર્વ કી બાત. આજે વડોદરાના નગરશ્રેષ્ઠી જેમને કહી શકાય એવા આપણા સૌના આદરણીય શ્રી જયેશભાઈ ઠક્કર એમને ભારત વર્ચ્યુઅલ યુનિવર્સિટી ફોર પીસ એન્ડ એજ્યુકેશન એના તરફથી ઓનરરી ડોક્ટરેટ પ્રદાન કરવામાં આવ્યું છે, લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો છે. વડોદરામાં, ગુજરાતમાં કે ભારતમાં જે નગરશ્રેષ્ઠીઓ હોય, નગરના મહાજનો હોય, એમની એક જુદા પ્રકારની કામગીરી રહી છે, જુદા પ્રકારનો રોલ અને ઇન્વોલ્વમેન્ટ રહ્યો છે અને
જયેશભાઈ ઠક્કર એ વર્ષોથી વડોદરાના એક આદરણીય મહાજન તરીકે, વડોદરાના એક નગરશ્રેષ્ઠી તરીકે પોતાની અવિરત સેવાઓ આપી રહ્યા છે. નિરંતર સમાજ માટે કંઈનું કંઈ કરવા માટે પ્રયત્નશીલ રહ્યા છે અને એમના જેવું વ્યક્તિત્વ આજે લાઇફટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી અને ઓનરરી ડૉક્ટરેટથી જ્યારે સન્માનવામાં આવે તો વડોદરાના એક નાગરિક તરીકે, એમના પરિવારના એક સભ્ય તરીકે, એક મિત્ર, એક ભાઈ તરીકે આ આનંદ અને ગૌરવની ક્ષણ છે એવું હું માનું છું. હું સંસ્કારી નગરી વડોદરાના સૌ સુજ્ઞ નગરજનો તરફથી ભાઈ જયેશભાઈ ઠક્કરને હૃદયપૂર્વક આ સિદ્ધિ બદલ હું અભિનંદન પાઠવું છું અને આ જ રીતે સમાજ માટે નિરંતર તેઓ કંઈ ને કંઈ રચનાત્મક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતા રહે એવી શુભકામનાઓ પાઠવું છું.